तारा कीमती है, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है। क्योंकि उस लहू में जो ताकत है, जिससे हम पाते हैं छुटकारा, क्योंकि उस लहू में जो ताकत है, जिससे हम पाते हैं छुटकारा, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है। कभी तूने किसी से न कुछ चाहा, कभी तूने किसी से न कुछ मांगा, कभी तूने किसी से न कुछ चाहा, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है। क्योंकि उस लहू में जो ताकत है, जिससे हम पाते हैं छुटकारा, क्योंकि उस लहू में जो ताकत है, जिससे हम पाते हैं छुटकारा, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है, तेरा लहू बड़ा कीमती है प्रभु, तेरा लहू बड़ा कीमती है।
अभिषिक्त राजा ने भजवावी घड़ी, अभिषिक्त राजा ने भजवावी घड़ी।
माता मासूखी ने धन्यवाद जोता ने जपता नजर आसमा देवगुण थी વચનોને માટે આભાર માનીએ છીએ, કારણ કે તે આપણી માતૃભાષામાં આપણને પ્રાપ્ત થયા અને તેમાં રહેલા એ ઈશ્વરના માર્ગો, એમના રહસ્યો, એના મર્મો અને સત્યો આપણે જાણી શકીએ છીએ. મને આ પ્રાપ્ત થયેલી તકને માટે ઈશ્વરનો આભાર માનું છું અને સાથે સાથે ધી રાઈટ રેવરન્ડ સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન સાહેબનો પણ આભાર માનું છું.
આજના દ્રષ્ટાંતને માટે જે શાસ્ત્ર ભાગ જે છે એ લુકી લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને તેના 30મા વચનથી તે 37મા વચન સુધી, કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દ્રષ્ટાંત દ્વારા એ જે શીખવવા માંગે છે, સમજાવવા માંગે છે અને વિશ્વાસમાં આપણને બળવાન કરવા માંગે છે, વિશ્વાસને કાર્યરત થતો એ પ્રભુ એ જોવા ઈચ્છે છે, એ દ્રષ્ટાંત તરફ આજે આપણે દ્રષ્ટિપાત કરવાના છે. આવો આપણે એ તરફ જઈએ તે પહેલા આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હે અમારા અંતર્યામી કૃપાળુ અને દયાળુ પ્રભુ, અમારા અંતઃકરણોને પારખનાર અને તેને શુદ્ધ કરનાર, પવિત્ર કરનાર અને જીવનમાં પોતાનો મહિમા પ્રગટ કરતા, પોતાનું જે સામર્થ્ય અને પરાક્રમ જાહેર કરતા, જે વિશ્વાસની ખાતરી સાથે આગળ વધવાને માટેનું સામર્થ્ય આપે છે, એવા પ્રભુનો આભાર માનીએ છે. આ વચનોને માટે અમે આભાર માનીએ છે. આ વચનોમાંથી તમારા માર્ગો, તમારા સત્યો અને તમારા રહસ્યો અમે જાણી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, ખાતરી પામી શકીએ છીએ અને એમ વિશ્વાસથી આગળ વધી શકીએ છીએ. આ વચનોમાંથી આજે જ્યારે તમારા વિશે અને તમારા માર્ગો અને તમારા વચનો અને તમારા રહસ્યો અમે શીખીએ, ત્યારે પ્રભુ પવિત્ર આત્મા દેવ તમે અમને શીખવો, અમને સમજાવવાનું તમે ચાલુ રાખો, અમને તૈયાર કરવાનું ચાલુ રાખો અને તમારા મહિમાના પાત્રો તરીકે ઓળખાવવાનું ચાલુ રાખો. પ્રભુ ઈશ્વરના નામમાં અમારી આ પ્રાર્થના લાવીએ છીએ, માટે સાંભળો અને સ્વીકારો પ્રભુ, આમેન. જે આજનું દ્રષ્ટાંત આપણા માટે જે અભ્યાસ માટેનું છે એ લુકને લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેના 30મા વચનથી તે 37મા વચન સુધી એ આપવામાં આવેલું છે, જ્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. ઈસુએ ઉત્તર આપ્યો, એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો અને તે લૂંટારાના હાથમાં પડ્યો અને તેઓ તેના વસ્ત્ર ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમુઓ મૂકીને ચાલ્યા ગયા. સંજોગ વશાત એક યાજક તે માર્ગે થઈને જતો હતો અને તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો. એમ જ એક લેવી પણ તે સ્થળે આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ ચાલ્યો ગયો. પણ એક સમરૂની માર્ગે ચાલતા ચાલતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો અને તેને જોઈને તેને કરુણા આવી. તેની પાસે ગયો, તેના ઘા પર તેલ તથા દ્રાક્ષરસ રેડીને પાટા બાંધ્યા અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો અને તેની સારવાર કરી. બીજે દિવસે તેણે 2 દિનાર કાઢીને ઉતારાવાળાને આપીને કહ્યું, એની સારવાર કરજે અને એ કરતા જે કંઈ વધારે ખર્ચ લાગશે તે હું પાછો આપીશ, ત્યારે તને આપીશ. હવે તું શું ધારે છે? લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ 3માંનો કોણ ઠર્યો? તેણે કહ્યું, જેણે તેના પર દયા કરી તે. ઈસુએ તેને કહ્યું, તું જઈને એ પ્રમાણે કર. આ પ્રભુના વચનોમાં લખવામાં આવ્યું છે. આભાર માનીએ છે, ઈશ્વરનો આભાર માનતા આજે દ્રષ્ટાંત જે છે એ ફક્ત આપણને લૂકની લખેલી સુવાર્તામાં જ એ જોવા મળે છે. જોકે જે તે દ્રષ્ટાંતો આપણે જોઈએ છે એ દ્રષ્ટાંતોના જે સંદર્ભો જે છે એ સંદર્ભો સમજવા પણ એટલા જ જરૂરી છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એ શિક્ષણ આપતા હોય છે ત્યારે કે કોઈ પણ પ્રકારના એ પ્રત્યુત્તર આપતા હોય છે ત્યારે વારંવાર એ દ્રષ્ટાંતોનો ઉપયોગ કરતા જોવા મળે છે. આપણે પ્રથમ દિવસ જ એ જોયું હતું, જેમ રેવરન્ડ રોબિન્સન સાહેબે કહ્યું કે જે દ્રષ્ટાંતો છે એમાં 4 પ્રકારો છે અને એમાં આ દ્રષ્ટાંત એ 4થા પ્રકારમાં એ આવે છે. પરંતુ આ દ્રષ્ટાંત સમજતા પહેલા આપણે એનો સંદર્ભ પણ તપાસવો એ એટલો જ જરૂરી છે. એનો સંદર્ભ એ છે કે એક પંડિતે તેની સાથે વાતચીત કરતા જે પ્રશ્ન તેને પૂછ્યો તેના સંદર્ભમાં એ જણાવવામાં આવે છે. જે પહેલો પ્રશ્ન હતો એ તો અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું, જેના પ્રત્યુત્તરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને સૌથી મોટી આજ્ઞા કે જેમાં નિયમ શાસ્ત્રનો એ પાયો રહેલો છે તે જણાવે છે. અને ત્યારે કહે છે કે એ સાચું જ કહ્યું. ત્યારે અગાઉ આગળ જતા એ બીજો પ્રશ્ન કહે છે કે મારો પડોશી કોણ, અને એ પ્રશ્નના સંદર્ભમાં આખું દ્રષ્ટાંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે. આ દ્રષ્ટાંત કહે છે
આ સમજણ દ્રષ્ટાંત દ્વારા જે સમજણ આપવાનો પ્રયત્ન કરે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યરુશાલેમ તરફ એ જઈ રહ્યા છે. યરુશાલેમ જતા તેઓ સમરનો પ્રાંત પૂરો કરીને હવે યહુદિયા તરફ તેઓ એ આવી રહ્યા છે. અને યહુદિયા તરફ આવતા ત્યાં આ એક સ્થળે કે જ્યાં પંડિતની સાથે તેનો એ વાર્તાલાપ એ અહીંયા નોંધાયેલો છે અને એ વાર્તાલાપમાં એ આ દ્રષ્ટાંત એ ત્યાં લખવામાં એ આવેલું છે. આ દ્રષ્ટાંતને જોતા પહેલા જે આપણે જે સંદર્ભ જોયો એ સંદર્ભમાં જે પરીક્ષણ કરનાર જે પંડિત છે એ લખ્યું છે પ્રમાણે કે પંડિતે ઉભા થઈને તેનું પરીક્ષણ એ કર્યું. જો આપણે જોઈએ તો શાસ્ત્રીઓ ફરોશીઓ પંડિતો ને સાધુકીઓ તેઓ સતત જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવનને તેના તેમના વિચારોને તેમના જ્ઞાનને એ ચકાસ્યા જ કરતા હોય છે અને એ ચકાસીને એ જાણવાનો પ્રયત્ન કરતા હોય છે કે એ સાચા પ્રબોધક છે કે એ જૂઠા પ્રબોધક છે. એમની દ્રષ્ટિકોણથી એ સમજવાનો એ પ્રયત્ન કરતા હોય છે અને એટલા માટે તેઓ સતત પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભૂલ શોધવા માટે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ત્યાં તોડી પાડવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના કાર્યોને એ ત્યાં અટકાવી દેવાને માટે તેઓ સતત પ્રયત્નશીલ હોય છે. અને એટલા જ માટે અહીંયા જે નોંધ કરવામાં આવી છે જો આપણે જોઈએ તો ત્યાં એ પંડિતે તેમનું પરીક્ષણ કરતા કહ્યું અને પરીક્ષણ કરતા એ પ્રશ્ન એ ત્યાં પૂછવામાં એ આવે છે અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જવાબ પણ એ જ રીતે એ જ નિયમ શાસ્ત્રને આધીન એ જ નિયમ શાસ્ત્રમાં લખેલી બાબ એક બાબતનો કે સચોટ તમામ બાબતોનો નિષ્કર્ષ લાવતા એ આજ્ઞા તરફ લઈ જાય છે. અને એ ત્યાં આપણે જોઈએ છે તો માથીની સુવાર્તા તેનો 22મો અધ્યાય અને તેની જો આપણે જોઈએ તો 37 અને 38મી કલમમાં આપણે જોઈએ તો ત્યાં એ બંને આજ્ઞાઓ વિશે કહે છે અને 40મી કલમમાં જો આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે કે આ બે આજ્ઞા એ આખા નિયમ શાસ્ત્ર તથા પ્રબોધકોનો એ પાયો છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ બે આજ્ઞામાં એ તમામ નિયમ શાસ્ત્ર અને પ્રબોધકોની જે આજ્ઞાઓ છે તો જે બાબતો છે એના પાયા તરીકે એને લઈ જાય છે, મૂળ તરફ એને લઈ જવાના માટે એ પ્રયત્ન કરે છે. અને ત્યારે એ આ જે પંડિત છે એ પંડિત જાણે કે પોતાને વધારે ન્યાયી ઠરાવે, લખ્યું છે પ્રમાણે પોતાને ન્યાયી ઠરાવવાની ઈચ્છા રાખીને ત્યાં એક બીજો ગૂંચવાડો ઊભો કરવા માટે અથવા તો એ જે મૂળ પાયો છે, મૂળ જે બાબત છે, મૂળ જે સત્ય છે એનાથી જાણે કે ફરી જવાને માટે, એનાથી દૂર લઈ જવાને માટે એક બીજો પ્રશ્ન એમાંથી એ કરે છે. ઘણી વખત એ કરતા હોઈએ છીએ આપણે કે નાના નાના શબ્દો પકડીને આપણે એ શબ્દો પકડીને એનું આપણી દ્રષ્ટિએ આપણી રીતે અર્થઘટન કરતા આપણે એ પ્રશ્ન પૂછતા હોઈએ છે. મૂળ સંદર્ભમાં જઈને અથવા તો મૂળ બાબત પર જઈને જે સત્ય છે તેને સમજવાને બદલે ઘણી વખત આ રીતે આપણે એ બીજી તરફ વળી જતા હોઈએ છે. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મૂળ સત્ય સમજાવવાને માટે અહીંયા આ દ્રષ્ટાંત એ કહે છે. અને આ દ્રષ્ટાંતમાં આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક વાર્તાના સ્વરૂપે કહે છે અને આ દ્રષ્ટાંત જો આપણે જોઈએ એ ગુડ સમારિટન તરીકેનું દ્રષ્ટાંત જે છે, ભલા સમારિટનનું દ્રષ્ટાંત છે, એ આપણે જોઈએ તો એ ઘણી બધી રીતે ઘણા બધા જીવનો પર એ અસર કરનારું બન્યું છે. એ ફક્ત ને ફક્ત એ સન્ડે સ્કૂલમાં કે પછી એ આપણી ખ્રિસ્તી સમુદાયમાં કે ખ્રિસ્તી મંડળીમાં જ નહીં પણ ખ્રિસ્તી મંડળીની એટલે બહાર એ ઘણા બધા જીવનોને એ અસર કરનારું એ ત્યાં બન્યું છે. ઘણા બધા જીવનોને એ સેવા કરવાને માટેનું પ્રેરણાનું સ્ત્રોત એ બની ગયું છે. અને એ દ્રષ્ટાંતમાં જો આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ દ્રષ્ટાંતમાં એક ઘવાયેલા પુરુષની વાત કરે છે, એક યાજકની વાત કરે છે, એક લેવીની વાત કરે છે અને એની સાથે સાથે સમૃણીની વાત એ ત્યાં કરે છે. આમ ચાર પાત્રોને ત્યાં ભેગા કરીને આ દ્રષ્ટાંત એ ત્યાં કહી રહ્યા છે. એ જે પુરુષ કે જે લૂંટારાના હાથમાં પડ્યો અને લૂંટારાના હાથમાં પડવાને કારણે એની પરિસ્થિતિ કેવી થઈ ગઈ તો કહે છે કે દયનીય પરિસ્થિતિ થઈ ગઈ. એ ઘવાઈ ગયો, એનું બધું જ લૂંટી લેવામાં આવ્યું, એની પાસે કશું જ રહ્યું નહીં. વેદનાથી એ ભરપૂર એ વ્યક્તિ એ આપણે જો કોઈ આશા દેખાતી નથી એવા વ્યક્તિને આપણે ત્યાં જોઈએ છે.
ત્યાં એ યાજક નું પાત્ર જો આપણે જોઈએ તો કે છે કે એ ઈશ્વરના પ્રતિનિધિ તરીકે, એટલે કે એ મધ્યસ્થ તરીકેની વ્યક્તિ કે જે ઈશ્વરથી પસંદ કરાયેલી, ઈશ્વરથી અભિષેક થયેલી, ઈશ્વરના મહિમાને માટે અલગ થયેલી વ્યક્તિને આપણે ત્યાં જોઈએ છે કે જે તેના જીવન દ્વારા બીજાઓને એ પ્રેરણાનું એ સ્ત્રોત બની શકે. ત્યાં આપણે લેવી જોઈએ છે, તો લેવી જે વ્યક્તિ છે એ પણ એ ઈશ્વરના મહિમાને માટે, એ કાર્ય કરવાને માટે એ અલગ કરાયેલી વ્યક્તિ, તો એવું જીવન એ આપણે જોઈએ છે કે જે ઈશ્વરની આજ્ઞાનુસાર જીવન જીવનાર એ બની રહે અને એ પણ એ પ્રેરણાનું સ્ત્રોત બની રહે એ પ્રમાણે આપણે જોઈએ છે. અને સમૃણી જે પાત્ર જે આપણે જોઈએ છે કે જે એક અલાયદી ઓળખ એ આપણે ત્યાં જોઈએ છે અને એ પહેલ કરનાર, ત્યાગ કરનાર, એ પૂરું પાડનાર અને પોતાનું સંપૂર્ણ એ બલિદાન આપી દેનાર તરીકે એ આપણે ત્યાં જોઈએ છે. એનો આ વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી. એક શાસ્ત્ર અભ્યાસ કરનાર વ્યક્તિએ એવું કહ્યું છે કે જે આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એ પંડિતને સમજાવી રહ્યા છે કે જે યહૂદી જે સમુદાય જે છે એમાં ખૂબ જ મોખરાનું સ્થાન ધરાવે છે, યહૂદી જે સંપ્રદાય છે એમાં એની ઓળખ એક બહુ અલાયદી રહેલી છે, એ એટલું જ નહીં પરંતુ એની જે એનો જે પ્રભાવ છે એ પણ એટલો જ બહુ અદ્ભુત રીતે રહેલો છે કે જે નિયમોનું અર્થઘટન કરીને એનો પાલન કરવા તરફ એ દોરી જનાર એ વ્યક્તિ તરીકે આપણે જોઈએ છે. અને એ જ વ્યક્તિને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ નિયમ અનુસાર અને એ જ વ્યવસ્થા અનુસાર એ વ્યવહારમાં મૂકવાને માટે જ્યારે જણાવે છે ત્યારે આ દ્રષ્ટાંતમાં એ સમૃણીના પાત્ર દ્વારા એ બાબત એ ત્યાં જણાવે છે. બીજા એક અભ્યાસક એમ કહે છે કે આ યહૂદી વ્યક્તિને એ સમૃણી વ્યક્તિ દ્વારા જે કૃત્ય થયું એ સમજાવીને એ જાહેર કરવા માંગે છે કે જે પડોશીની વ્યાખ્યા જે છે જે એની સમજણમાં હતી એના કરતા જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા જે વ્યાખ્યા આપી રહ્યા હતા એ વિશાળ, એ ગહેરી અને એ એ ઠોસ અને સચોટપૂર્વક એ ત્યાં એ જણાવવા માંગે છે. અને એટલા જ માટે વલાવ આજે આપણે જે આ ચાર જે પાત્રોની સાથે જે દ્રષ્ટાંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે એમાંથી આપણે સમજવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ કે એ ચાર દ્રષ્ટાંતમાં આપણે જોઈએ છે તો એક વ્યક્તિ કે જે નિસહાય બની ગઈ છે, દયનીય સ્થિતિમાં આવી પડ્યો છે, ઘવાઈ ગયો છે, એવી કફોડી પરિસ્થિતિમાં આવી પડ્યો છે, એના જીવનની કોઈ આશા એને દેખાતી નથી, વેદનાથી ભરપૂર છે, શોષિત છે, એવી વ્યક્તિને સહાય કરનાર અથવા તો એ સહાયની આશા રાખીને જ્યારે એ રાહ જોઈ રહ્યો છે એવી પરિસ્થિતિમાં આ ત્રણ વ્યક્તિ, યાજક, લેવી અને સમૃણી માણસ, એ સંદર્ભમાં આપણે એને જોવા માંગીએ છીએ કે જ્યાં જે બાબતો આજે અહીંયા એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે એ તરફ થોડો સમય આપણે જોવાના છે. એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સમજાવવાનો પ્રયત્ન કરે છે એ આ છે કે એ પહેલી બાબત જે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું એ તો એ છે કે જાણીએ છે અને છતાં એ નથી કરતા, જાણીએ છે અને છતાં એ નથી કરતા. જો અહીંયા આપણે જોઈએ છે તો પંડિતે જે પ્રશ્ન પૂછ્યો કે અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું, અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને નિયમ શાસ્ત્રનો જે મૂળ પાયો છે એ તરફ લઈ જઈને એને સૂચન કરે છે અથવા તો એ પ્રમાણે જા, એ પ્રમાણે કર એવું એને કહે છે, અને એમ કરીશ તો તું જીવીશ એ બાબતની ખાતરી પણ આપે છે. અને છતાં પણ એ ત્યાં એ જાણે પોતે પોતાના એ સ્થાન, એ પોતાના એ મોભાની સાથે, એ પોતાને પ્રાપ્ત થયેલા જ્ઞાનની સાથે, એ અધિકારની સાથે, એ સત્તાની સાથે પોતાને જુએ છે અને ત્યાં એ ત્યાં નથી કરતો, જાણે છે છતાં એ નથી કરતો. માથીની સુવાર્તા તેનો 22મો અધ્યાય અને તેના 34-40 વચનોમાં એ આપણે જોયું એ પ્રમાણે કે ત્યાં પણ એ બાબતને આપણે જોઈએ છે તો ત્યાં એ કહે છે કે એ પ્રબોધકોનો પાયો હોવા છતાં એ પ્રમાણે કરવાનું એ ત્યાં ચૂકી જવાય છે. અને એ જ બાબત જો આપણે યાજકોના સંદર્ભમાં જોઈએ, યાજક જે હતા તેના સંદર્ભમાં જોઈએ અને લેવીના સંદર્ભમાં જો આપણે જોઈએ તો તેઓ એ કરવાનું ત્યાં એ ચૂકી જાય છે.
ઈશ્વર અહીંયા જે મૂળ બાબત જે છે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ઈશ્વર કે જે સર્જનહાર છે, જે ઉદ્ધારક છે, જે ચલાવનાર છે અને પોતાનો મહિમા અને પોતાનો અધિકાર એ જાહેર કરનાર ઈશ્વર છે કે જે મનુષ્યના જીવનમાં એ જાહેર કરે છે, એ એ લોકો દ્વારા, એ મનુષ્ય દ્વારા જ બીજા મનુષ્યોની આગળ એ જાહેર કરીને એ સમજાવવા માંગે છે કે તમે બીજાઓ પ્રત્યે પણ એ પ્રમાણે કરો. યોહાનનો પહેલો પત્ર અને તેનો ત્રીજો અધ્યાય અને 17મી કલમ જો આપણે જોઈએ, યોહાનનો પહેલો પત્ર અને તેનો ત્રીજો અધ્યાય અને તેની 17મી કલમ જો આપણે તપાસીએ તો આપણને ત્યાં એ જોવા મળશે. ત્યાં આ પ્રમાણે લખ્યું છે કે પણ જેની પાસે આ જગતનું દ્રવ્ય હોય ને પોતાના ભાઈને ગરજ છે એવું જોયા છતાં તેના પર તે દયા ન કરે તો તેનામાં ઈશ્વરનો પ્રેમ સી રીતે રહી શકે. બોલો, પ્રબોધકોના અને નિયમશાસ્ત્રનો પાયો ક્યાં છે? તો કે છે કે તું તારા દેવ યહોવા પર પૂરા બળથી, પૂરા મનથી, પૂરા જીવથી અને પૂરા સામર્થ્યથી તું પ્રેમ કર, અને જેવો તું પોતા પર તેવો પોતાના પડોશી પર પ્રેમ કર. અને એ આ બે આજ્ઞામાં એ તમામ નિયમશાસ્ત્રો અને પ્રબોધકોના પાયાને એ ત્યાં વર્ણવે છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા એ કહે છે કે જો તારા ભાઈને ઘરે છે, જુએ છે અને છતાં પણ નથી કરતો તો તું ઈશ્વરને કઈ રીતે પ્રેમ કરી શકશે? પુનર્નિયમના પુસ્તકના તેના 15મા અધ્યાય અને તેના 7 અને 8 વચનોમાં જો આપણે જોઈએ તો ત્યાં ઈશ્વરે એ આજ્ઞામાં, એ નિયમશાસ્ત્રમાં એ બાબત એ સમજાવી છે કે તું જો જુએ છે, જેને તું જુએ છે તેને જો તું એ કરી નથી શકતો તો તે જેને તું જોઈ નથી શકતો તેને તું કઈ રીતે તું પ્રેમ કરી શકશે? તારો પ્રેમ અને તારું જે કૃત્ય જે છે એ તું કઈ રીતે કરી શકશે? જાણે છે અને છતાંય એ નથી કરી શકતા. બીજી બાબત જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ, જેમાં આપણે જોઈએ છીએ કે જાણે છે અને છતાંય થવા નથી દેવું. કેટલાક વ્યક્તિ હોય છે કે જે જાણે છે અને નથી કરતા, પણ એ સાથે એવા પણ વ્યક્તિઓ છે નથી તો કરવું પણ થવા પણ નથી દેવું, એવી પણ બાબતો અહીં આપણે જોઈએ છે. અહીંયા જ્યારે જે સંદર્ભ આપણે જોઈએ આ દ્રષ્ટાંતમાં, ત્યારે એ દ્રષ્ટાંતનો સંદર્ભ કયો હતો? તો કહે છે કે પંડિતે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કરવાનો પરીક્ષણ કરતા કહ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણે કે ચકાસવાને માટે એ જ્યારે કરે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા જે કહી રહ્યા છે એ નિયમશાસ્ત્રનો અને પ્રબોધકોનો પાયો જે છે એના તરફ જ્યારે નિર્દેશ કરે છે ત્યારે એ વ્યક્તિ અહીંયા જે કરે છે શું કહે છે કે મારો પડોશી કો, એવો પ્રશ્ન પૂછી બેસે છે. અને એ જાણે કે નિયમશાસ્ત્ર જે છે એનો એને નિયમશાસ્ત્રને સંપૂર્ણ રીતે જાણનાર, એને પાળનાર અને એ નિયમશાસ્ત્રનો પ્રકાશ જે છે એને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાનો માર્ગ આપે છે એ બતાવે છે, અને છતાં પણ એને એ પ્રમાણે થવા દેવું નથી. અને એવી વ્યક્તિ જે જાણે છે છતાંય એ ન થવા દેવાની વાત એ ત્યાં કરે છે, ગૂંચવણમાં નાખે છે. ત્યાં આપણે જોઈએ છે કે મારો પડોશી કોણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે. જો કે એની સમજણ એક રીતે આપણે કહી શકીએ કે એની સમજણ કદાચ પડોશી તરીકેની સમજણ એવી કે જેને હું ઓળખું છું, જેને હું જાણું છું, જે મારા સમુદાયનો છે, જે મને મદદ કરે છે તેને હું મદદ કરું, એ મારો પડોશી હોઈ શકે. કદાચ ને આપણી પણ વ્યાખ્યા, આપણી પણ સમજણ એવી હોઈ શકે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા એને અલગ રીતે લઈને આ દ્રષ્ટાંત દ્વારા સમજાવવાનો એ પ્રયત્ન કરે છે. અને જોઈએ છે એ જાણે છે છતાંય એને એ થવા દેવું હોતું નથી, અને કોઈક અલગ રીતે એને ગૂંચવણમાં નાખીને એને જાણે કે એનાથી ડેવિએટ અથવા તેનાથી દૂર જવાનો એ પ્રયત્ન કરે છે. માથીની સુવાર્તા અને તેનો 5મા અધ્યાયમાં જો આપણે જોઈએ તો 5મા અધ્યાયમાં જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જે ગિરિ પ્રવચનમાં જે ગિરિપ્રવચનમાં કહે છે એટલે 5મો અધ્યાય અને તેના 43મો વચનથી તે 48મો વચન સુધી જો આપણે ત્યાં જોઈએ તો ત્યાં એ વ્યાખ્યા આપતા, જાણે કે પડોશીની વ્યાખ્યા આપતા, જાણે કે વ્યાખ્યાને વિસ્તૃત અથવા તો બહુ જ ઘેરી ને ઊંડી કરાવતા એ કહે છે. પ્રભુના એક સેવકને મેં સાંભળ્યા હતા ને એ આ પ્રમાણે કહેતા હતા આ વચનને આધારે કે પડોશીની વ્યાખ્યા એ શું કરીએ, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પંડિત એ યહૂદીને એ સમજાવવા માંગતા હતા
કે તમે જાણો છો છતાં નથી કરવા માંગતા, અને તમે જાણો છો છતાં નથી કરવા દેવા નથી કરવાનું, ન થવા દેવું નથી કરવાનું, એવો આદેશ આપનાર એવો સમુદાય છે, તેને સીધે સીધું જાણે કે પડકાર આપતા એ ત્યાં કહે છે. અને ત્યાં જે પાંચમો અધ્યાય અને તેની બાકી પાંચ અને તેના 43-48 વચનમાં જે કહે છે એ પ્રમાણે કે 44, પણ હું તમને કહું છું કે તમે તમારા વૈરીઓ પર પ્રેમ કરો. આમ જોવા જઈએ તો આપણે કહે છે નિયમ શાસ્ત્રમાં લખ્યું છે કે તારા પડોશી પર પ્રેમ કર, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? તમે તમારા વૈરીઓ પર પ્રેમ કરો. અહીંયા જે આપણે જોઈએ છે તો એ જાણે છે અને છતાં નથી થવા દેવું. અને એ બે કેટેગરીના જે વ્યક્તિઓ, જે યાજક અને લેવી આવ્યા, એ લોકો જાણે છે અને એ પોતાની વ્યક્તિ છે, એ જે વ્યક્તિ હતી કદાચ ને યહૂદી હોય, લેવી અને યાજક એ બંને પણ યહૂદી છે, અને છતાં પણ એ પોતાના ભાઈને મદદ કરવા એ જતા નથી અને એ પ્રમાણે કરવા દેતા પણ નથી, એવું પણ આપણે જોઈએ છે. અને એ સંદર્ભમાં અહીંયા એ કહે છે, અને જે સમૃણી દ્વારા જે ત્યાં મદદ કરવામાં આવે છે એ દ્વારા જ્યારે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા એક પડોશીની વ્યાખ્યાને જ્યારે વિસ્તૃત બનાવી રહ્યા છે, યહૂદીઓ અને સમૃણીઓ વચ્ચે એટલે કે કટ્ટર વેર ત્યાં આપણે જોઈએ છે, અને એ કટ્ટર વેર તરીકેનું વર્તન એ આપણે જોઈએ છે. યહૂદીઓ સમૃણીઓને સ્વીકારતા નથી, યહૂદીઓ સમૃણીઓને હંમેશા તેઓ નીચલી કક્ષાના વ્યક્તિઓ જ, અથવા તો એને શું કે એ જાણે કે ભેળસેળ પામેલો જે સમુદાય છે એ તરીકે જ ઓળખતા હતા, એ લોકોને એ કોઈ વારસો નથી એવું એ સમજતા હતા, અને એટલા જ માટે તેઓ એ સ્વીકારી શકતા નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા એ દ્વારા જ એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને એ આપણને ત્રીજી બાબત સમજાવવાનો જે પ્રયત્ન કરે છે એ આ છે કે જે જાણે છે અને એ જ પ્રમાણે એ કરે છે, જે જાણે છે અને એ પ્રમાણે કરે છે. જે કલમ આ દ્રષ્ટાંતમાં 37મી કલમમાં આપણે જોયું એ પ્રમાણે, 36મી કલમ અને 37મી કલમમાં આપણે જોયું કે એ સમૃણી વ્યક્તિએ જે કર્યું કે એણે શું કર્યું, એ સમૃણી વ્યક્તિએ જ્યારે જોયું ત્યારે તે તેની પાસે ગયો. એ સમૃણી વ્યક્તિ એની પાસે જાય છે. બીજી પેજી જે સ્ટેપ કરે છે, તેના ઘા પર તેલ તથા દ્રાક્ષરસ રેડ્યા, એણે ત્યાં એની સારવાર કરી, એને જે ફર્સ્ટ એડ આપવાનું તે કર્યું. જે ત્રીજી બાબત છે કે એને પાટા બાંધ્યા, એને રાહત થાય એને એને કળ વડે માટે એને થોડું એને પાટા બાંધે કે જેથી કરીને એને 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 એ સ્વસ્થતા પ્રાપ્ત કરે. અને એટલું જ નહીં પણ તે કહે છે કે પોતાનું જે વાહન જે છે એના પર એ પોતાના વાહન પર બેસાડીને, એના જાનવર પર બેસાડીને એને જ્યાં એને આરામ મળે એને સારવાર મળીને એ જગ્યાએ ત્યાં લઈ જાય છે. એટલું જ નહીં, એ જે આગળનું જે પગલું ભરે છે એની સાથે રહે છે. ઈ સ્ટેડ વિથ ધીમ, એ કહે છે કે બીજે દિવસે એમ કહે કે એની સારવાર કરી, ત્યાં એની સાથે રહે છે અને એની સારવાર કરે છે. અને પછી એમ કહે છે કે ત્યાંથી નીકળે છે ત્યારે ઉતારાવાળાને ખાતરી પણ એ કરાવી આપે છે કે એની સારવાર કરશે, એ સ્વસ્થ થાય, સંપૂર્ણ સ્વસ્થ થાય ત્યાં સુધી એની સારવાર કરશે, અને જે કંઈક ખર્ચ થાય એ બધું એનો એ આગળનું પગલું છે કે સંપૂર્ણ ત્યાગ, સંપૂર્ણ બલિદાન આપવાની ભાવના સાથે એ ત્યાં એ કૃત્ય એ કરે છે. જાણે છે કે મારા પડોશી કોણ છે એ, અને એને માટેનું કૃત્ય એ ત્યાં એ કરે છે. અને એ પંડિતે ત્યાં જે કબૂલાત કહે એ કહ્યું, એ કબૂલાત કરતા કહે છે 37, જેણે તેના પર દયા કરી તે. બોલો, અહીંયા પ્રભુ એ સમજાવવા માંગતા હતા, એ પડોશીની વ્યાખ્યાને વિસ્તૃત કરતા એ જણાવવા માંગતા હતા કે મારો પડોશી કોણ છે? તો મારો પડોશી એ છે કે જે જરૂરિયાતમંદ છે, જે વ્યક્તિ એ ખરેખર એ ઘાથી ઘવાયેલો છે, એ જેની પાસે કોઈ દિશા નથી, જેની પાસે કોઈ જાણે કે આશા નથી, એવી વ્યક્તિ કે જે જાણે કે બધી બાતી હારી ગયેલો છે, અને એવી વ્યક્તિને ત્યાં એ અનુકંપા દર્શાવવું. અને અનુકંપા એટલે શું? તો કહે છે કે પ્રેમ અને કરુણા દર્શાવવી, એ જે છે એ દર્શાવવાથી એનો સાચો પડોશી એ બની શકે છે. બોલો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા એ તેની મંડળીને આ દ્રષ્ટાંત દ્વારા એ જ બાબત એ સમજાવવા માંગે છે કે આપણું આધ્યાત્મિક અને આત્મિક જીવન જે છે એ પ્રભુ ઈશ્વરની સાથેના સંબંધમાં સુદૃઢ થાય, એ ઈશ્વરના પ્રેમથી ભરાય, પણ એની સાથે સાથે એ પ્રેમ જે છે એ બીજા વ્યક્તિઓ સુધી
એ બીજા વ્યક્તિઓ સુધી પહોંચે એ એટલું જ જરૂરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની કરુણા, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્પર્શ એ બીજી વ્યક્તિ પામે એ માટે એ ઈશ્વરની સાથેનો સંબંધ એ આપણને વધારે મજબૂત કરે છે, એ આપણને બળવાન કરે છે, એ આપણને પહેલ કરવાને માટેનું બળ આપે છે, દોરવણી આપે છે, પણ એ સાથે સાથે એ કાર્ય કરવાને માટેનું એ સામર્થ્ય પણ એ પૂરું પાડે છે. અને એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીને માટે અહીંયા જે નવા કરારમાં નવા કરારના લેખકો અને વિશેષ કરીને સામાન્ય પત્રોમાં જો આપણે જોઈએ કે જ્યાં યાકૂબ જે બાબત કહે છે, યાકૂબનો પત્ર તેનો બીજો અધ્યાય અને તેની જે 22 અને 26 કલમો તરફ આપણે જઈએ અને ત્યાં જે લખવામાં આવ્યું છે તપાસીએ તો આપણને ખ્યાલ આવશે. 22મી કલમ એમ કહે છે કે તું જુએ છે કે તેની કરણીઓ સાથે વિશ્વાસ હતો અને કરણીઓથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો. એને જે કૃત્ય કર્યું, અહીંયા જે કરણીઓ વિશ્વાસ અને કરણીઓના સંદર્ભમાં યાકૂબ કેટલીક બાબતોનો જાણે કે સ્પષ્ટતા કરતા, એનું વિસ્તૃત રીતે એનું વર્ણન કરતા અહીંયા એ બાબત કહી રહ્યા છે કે તું જે જુએ છે કે કરણીઓ સાથે વિશ્વાસ હતો. ઇબ્રાહીમના સંદર્ભમાં એ કહે છે એનો વિશ્વાસ હતો, એની સાથે એની કરણીઓ પણ હતી અને એ કરણીઓ દ્વારા એ વિશ્વાસને શું કરવામાં આવે છે, સંપૂર્ણ કરવામાં આવે છે. 26મી કલમ જો આપણે જોઈએ તો કહે છે કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે તેમજ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે. બોલાવો અહીંયા જોઈએ છે કે વિશ્વાસ અને કરણી એટલે કે હું પ્રેમ કરું છું, એવો વિશ્વાસ જાહેર કરું છું, પણ જો કૃત્યમાં નથી કરતો તો એ ત્યાં જાણે કે એ નિર્જીવ છે એવું ત્યાં એ બતાવે છે. એટલા માટે તિતસને પત્ર તેનો બીજો અધ્યાય અને તેની 14મી કલમ આપણે તપાસીએ. તિતસ 2:14 જો આપણે તપાસીએ ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ એ કયો હતો કે સંપૂર્ણ સ્વાર્પિત પ્રેમ કહે છે, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, એ આપણો બચાવ કરે, આપણને બચાવી લે, આપણને આપણા પાપોમાંથી ઉદ્ધાર કરે અને પછી શું કરે, એ પવિત્ર કરે અને તેની ખાસ પ્રજા બનાવે અને પછી શું કહે છે, એ પ્રજા બનાવીને એ જાણે કે કોઈ ચોક્કસ જગ્યાએ સ્થાને મૂકી દેવાની વાત નથી કરતા. આ તિતસના પત્રમાં આપણે જોઈએ છે તો ત્યાં કહે છે કે સર્વ સારા કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે. પ્રભુ આપણને સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક બનાવવા માંગે છે. ફક્ત એ જાણે કે એ પકડી રાખીને એ નિયમ શાસ્ત્ર અથવા તો આ મને મળી ગયું છે એટલે પકડી રાખીને ત્યાં પૂરું કરી દેવા માંગતા નથી, પણ એ ત્યાં એમ કહે છે કે સર્વ સારા કામ કરવાને આતુર એવા લોક બનાવે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દ્રષ્ટાંત દ્વારા એ જે પંડિતને જે જણાવી રહ્યા હતા એ આ જ જણાવી હતા કે જે પ્રેમ જે છે એ કૃત્યમાં પરિણમવો જ જોઈએ, એ પ્રેમ જે છે એ અનુકંપાથી ભરપૂર જ હોવો જોઈએ, એ પ્રેમ જે છે એ કૃત્યમાં પરિણમીને એ ચોક્કસ એ વ્યક્તિને તેના એ સ્થાન અને તેના જીવનમાં તેને લઈ જનાર જ એ બનવો જોઈએ. બોલો આજે આપણે જ્યારે આ બાઇબલ અભ્યાસમાં આપણે જોયું એ પ્રમાણે આ દ્રષ્ટાંતમાં આપણે જોઈએ, ભલા સમૂહના દ્રષ્ટાંતમાં આપણે જોયું એ પ્રમાણે કે આપણે પોતાને ક્યાં મૂકીએ છીએ, આપણે જાણીએ છીએ છતાં નથી કરતા એ એ કેટેગરીમાં છે, આપણે જાણીએ છીએ છતાંય નથી કરવા દેવું એ કેટેગરીમાં છે, કે પછી આપણે જાણીએ છીએ અને આપણે કરવા ઈચ્છીએ છીએ, કરવા માંગીએ છીએ. ખ્રિસ્મા વાલા ભાઈઓ બહેનો, આજના આ વચનના પ્રકાશમાં આપની સમક્ષ એક પ્રશ્ન મૂકવા માંગુ છું. શું અન્યો એટલે કે બીજાઓ આપણા જીવન અને વિશ્વાસ માટે એવું કહી શકે છે કે હું કે આપણે પ્રભુ ઈસુની સાથે છીએ? પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને પ્રેમાળ અને કૃપાળુ પ્રભુ, વચન આપનાર, વચન સમજાવનાર અને વચનને ફળીભૂત કરનાર પ્રભુની અમે સ્તુતિ કરતા ધન્યવાદ આપીએ છીએ. આજે જે તમારા વચનોમાંથી તમે અમને સમજાવ્યું છે એ પ્રમાણે જીવન જીવવાને માટે, તમારો મહિમા પ્રગટ કરવાને માટે અને સર્વ સારા કામ કરવાને આતુર એવા લોકો તરીકે ઓળખાઈ શકીએ એ દિશામાં અમને દોરી જાઓ. તમારા મહિમાને માટે અમારા જીવનનો ઉપયોગ કરો. પ્રભુ ઈશ્વર નામે પ્રાર્થના લાગીએ છીએ. આમેન.